અમદાવાદના સરખેજ વિસ્તારમાં અચાનક એક યુવક બે દિવસથી ગુમ થયો હતો. ત્યારબાદ ફેસબુક પર મોઢે પટ્ટી બાંધેલો અને દોરડા વડે બાંધેલો એક ફોટો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકના પરિવારજનોએ સરખેજ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા એક યુવાન બે દિવસ પહેલા ગુમ થયો હતો. બે દિવસ પહેલા તુષાર બકરાની પોતાના સમય મુજબ ઓફિસ ગયો હતો. ઓફિસમાં રહ્યા બાદ સાંજના સમય તુષાર ઓફિસમાંથી પોતાનું બાઇક લઈને નીકળતા દેખાયો હતો અને ત્યારબાદ તુષાર લાપતા થયો હતો. તેના પરિવારજનો તેને શોધવા માટે ઓફિસ અને પરિવારજનોએ તપાસ્યા હતા, પરંતુ તુષાર મળી આવ્યો ન હતો. અચાનક તેના ફેસબુક પર મોઢે પટ્ટી બાંધેલ અને દોરડા વડે બાંધેલ એક ફોટો મૂકવામાં આવ્યો હતો, જેને લઈને પરિવારના લોકો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સરખેજ પોલીસે આ યુવાનના ગુમ થયાની ફરિયાદ તપાસ તેજ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ તેમજ ટેકનિકલ સર્વેલન્સનો સહારો લઈ તપાસ શરૂ કરી હતી. તુષારને શોધવા માટે પોલીસ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર તપાસ શરૂ કરી હતી. તુષારનું બાઇક પોલીસને એરપોર્ટ પાસેથી મળી આવ્યું હતું, જેને લઈને પોલીસ રાજ્ય બહાર પણ તુષાર ગયો હોવાની શક્યતાને ધ્યાનમાં લઈને તપાસ ચલાવી રહી છે. બે દિવસ પહેલા એમના ફેસબુક પ્રોફાઇલ ઉપર એક ફોટો અપલોડ થયેલો, જેમાં બંધક બનાવીને એનો ફોટો હતો, જે પોસ્ટ પાછળથી ડિલીટ પણ થઈ ગઈ. જે બાબતે એમણે આવીને ફરિયાદ કરેલ, જેથી અપહરણની ફરિયાદ કરવામાં આવી. હાલમાં અમે કોલ ડિટેલ, એમના ફેસબુક પ્રોફાઇલના ડેટા, એ બાબતે તેમજ સીસીટીવી સ્ટેશન, એરપોર્ટ વગેરે જગ્યાએ તપાસ ચાલુ કરી રહી છે. જે બાબતે આગળ મળશે તો આપણે. કેમેરામેન રાહુલ હરિયલ સાથે રોનક શાહ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.